नमस्कार मित्रों, घणा बधा मित्रों पीसी के लेपटॉप ना अंदर व्हाट्सअप नो उपयोग ब्लूस्टेक नी मदद थी करता होय छे। तो मित्रों जारे आपने ब्लूस्टेक नी मदद थी जारे व्हाट्सअप वापरता होय छे त्यारे घणी वार जे आपनो कम्प्यूटर होय ए कम्प्यूटर नी स्पीड ब्लूस्टेक ना कारणे एनी धीमी पड़ी जती होय छे। तो एना अवेजी नी अंदर गूगल क्रोम मां व्हाट्सअप नो उपयोग केवी रीते करवो एनी समझ आपतो एक वीडियो जोईए मित्रों। एना माटे सौ प्रथम तमारा जे मोबाइल होय ए मोबाइल ना अंदर जे व्हाट्सअप छे ए व्हाट्सअप नो नवो वर्जन अपडेट करी लो। तो नवो वर्जन अपडेट करवा माटे तमारो मोबाइल नो प्ले स्टोर खोलो अथवा एप स्टोर खोलो। एप स्टोर नी अंदर एप्स ऊपर क्लिक करो। एप्स ऊपर क्लिक करता तमारा मोबाइल ना अंदर जे जे इंस्टॉल्ड एप्लिकेशन होय ए जो अहींया आगळ व्हाट्सअप मेसेंजर छे अपडेटेशन बतावे छे एनो एटले के नवो वर्जन बतावे छे। तो अहींया आगळ अपडेट ना ऊपर क्लिक करता व्हाट्सअप नो अपडेट्स आवी जशे अने अहींया आगळ जेवो आपणे अपडेट ऊपर क्लिक करशे त्यारे ए व्हाट्सअप नो नवो वर्जन डाउनलोड થવાનું ચાલુ થશે। તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયું છે અને હવે એ ડાઉનલોડ થઈ ગયા પછી જે નવું વર્ઝન છે એ નવું વર્ઝન ઇન્સ્ટોલિંગ થઈ ગયું છે અત્યારે। હવે તમે નવું વર્ઝન ઇન્સ્ટોલ થઈ ગયું છે હવે અને તમે અહીંથી ઓપન કરી શકો છો। ઓપન કરતા તમને આ રીતે તમારું જે વોટ્સએપ છે એ વોટ્સએપ ખોલી જશે મિત્રો। અલગ અલગ કંપનીના મોબાઈલના અંદર ઘણાના અંદર વોટ્સએપનું મેનુ ઉપરના ભાગની અંદર હોય છે, ઘણા મોબાઈલના અંદર વોટ્સએપનું મેનુ નીચેના ભાગની અંદર બતાવતું હોય છે। તો અહીંયા આગળ જેવું આપણે ઉપરના ભાગમાં ક્લિક કરશું તો એક નવો જ બોક્સ ખુલી જશે, એમાં એક નવા જ પ્રકારનું મેનુ દેખાય છે વોટ્સએપ વેબ। તમે વોટ્સએપનું નવું વર્ઝન અપડેટ કર્યું હોય છતાં પણ જો આ મેનુ ન દેખાતું હોય તો તમારો જે મોબાઈલ છે એ મોબાઈલને એક વાર સ્વિચ ઓફ કરી અને ફરીથી ચાલુ કરો તો તમને આ જે પ્રકારનું જે મેનુ છે એ મેનુ દેખાવા મળશે। જ્યારે આપ વોટ્સએપ વેબ ઉપર ક્લિક કરશો ત્યારે એ મોબાઈલના અંદર કેમેરો ચાલુ થશે અને એનો ગૂગલ ક્રોમના અંદર વોટ્સએપ વાપરવાનું છે એનો જે કોડ છે એ કોડને સ્કેન કરશે। તો મિત્રો અત્યારે કોડને સ્કેન કરતા પહેલા આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ખોલીશું। તો મિત્રો સૌ પ્રથમ આપણે ગૂગલનું જે ક્રોમ બ્રાઉઝર છે એ ક્રોમ બ્રાઉઝરને ખોલું છું। બ્રાઉઝર ખોલી ગયું છે, હવે ઉપરના ભાગની અંદર જે અહીંયા યુઆરએલ છે એ યુઆરએલની અંદર આપણે web.whatsapp.com ટાઈપ કરીશું। અહીંયા આગળ જેવું આપણે ઓપન કરીશું એટલે નવા જ પ્રકારનો અહીંયા આગળ એક પ્રકારનો કોડ જનરેટ થશે। તમે જોઈ શકો છો આ કોડ જનરેટ થઈ ગયો છે। હવે તમારો જે મોબાઈલ હતો મેનુની અંદર જઈ અને આપણે વોટ્સએપ વેબ એના ઉપર ક્લિક કરશું અને આ જે કોડ છે એ કોડને આપણે સ્કેન કરીશું। તો મિત્રો તમે અહીંયા આગળનો જે કોડ છે એ તમારા મોબાઈલના અંદર આ રીતે સ્કેન થશે અને સ્કેન થતા સેકન્ડોની અંદર જો મિત્રો સ્કેન થતા થોડી જ સેકન્ડોની અંદર જે વોટ્સએપ છે એ ગૂગલ ક્રોમની અંદર ખોલી રહ્યું છે। હવે અહીંયા આગળ જે વોટ્સએપ છે એ વોટ્સએપના બધા જ કોન્ટેક અને જે બધા જ ગ્રુપ છે એ બધું જ અહીંયા આગળ આવી જશે। તમે કોઈ પણ સાથે ચેટ પણ કરી શકશો અને કોઈ પણ વસ્તુ તમે અહીંથી શેર કરી શકશો। જેમ વોટ્સએપની અંદર વાપરો છો મોબાઈલના અંદર વોટ્સએપ વાપરો એ જ રીતે તમે અહીંયા આગળ ગૂગલ ક્રોમની અંદર વોટ્સએપ વાપરી શકો છો મિત્રો। આ રીતે જે વોટ્સએપ વાપરવું હોય તો એની એક શરત છે કે તમારો જે મોબાઈલ છે એ મોબાઈલના અંદર તમારો જે ડેટા ચાલુ હોવા જોઈએ, પણ અહીંયા આગળ આ વોટ્સએપ વાપરવાથી તમારા મોબાઈલના જે ડેટા ચાર્જ છે એ વપરાતો નથી, તમે કોઈ પણ વસ્તુ શેર પણ કરી શકો છો, કંઈકનું કંઈક શેર કરી શકશો। જો નવા એક મિત્રએ નવી પોસ્ટ મૂકી છે અહીંયા આગળ તમે જોઈ શકો છો બરાબર, અહીંયા આગળ એક મિત્રએ 60 રૂપિયાનો સિક્કોનો ફોટો મૂક્યો છે। હવે મારે આ જો ફોટો બીજાને શેર કરવો હોય અહીંથી ડાઉનલોડ કરતા જે કમ્પ્યુટર છે કમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થશે અને જેને શેર કરવો હોય તમારે કોઈ પણને આ રીતે ફોટો મોકલવો હોય તો તમારા કમ્પ્યુટરના અંદર જે ફોટા હોય એ ફોટોગ્રાફ્સને પણ તમે મોકલી શકો છો। દાખલા તરીકે મારા એક મિત્રને અહીંયા આગળ હું આ રીતે મોકલું છું અને અહીંથી સેન્ડ કરું છું તો એ એમને આપણે કોઈ પણ વસ્તુ મોકલી શકીએ છીએ। પણ મિત્રો અહીંયા આગળ જે ડેટા ચાર્જ વપરાય છે એ ડેટા ચાર્જ તમારા મોબાઈલનો વપરાતો નથી, પણ તમારા કમ્પ્યુટરની અંદર જે તમે વાપરી રહ્યા હો એ બ્રોડબેન્ડ અથવા તો કોઈ બીજું કોઈ હોય તો એમાં એના અંદરથી વપરાશે મિત્રો। આના સિવાયનું પણ ઘણું બધું સાહિત્ય અમારી વેબસાઇટ www.edusafar.com ઉપરથી મળી રહેશે। હા મિત્રો, આપ જો અમારા સાથે વોટ્સએપથી જોડાવા માગતા હોય તો આપના વોટ્સએપ નંબરથી અમારા વોટ્સએપ નંબર 9898-3663-368 ઉપર આપ એજ્યુસફર લખી અને મોકલશો તો અમે તમને નવા નવા અપડેટ મોકલતા રહીશું મિત્રો। આપને આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી યુટ્યુબની જે ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવજો મિત્રો।